સ્ટાર્ટ મોદી સરકાર પર દાજ પણ આવે છે અને નથી પણ આવતી ફૂલ સ્ટોપ. કિસાન દેખાવકારોને મોદી સરકારે લાલ કિલ્લા સુધી પહોંચવા જ શા માટે દીધા ક્વેશ્ચન માર્ક. આ આક્ષેપ ઉપરાંત એક આક્ષેપ તો એવી બેશરમી રીતે કરાય છે કે રિપબ્લિક ડેના દિવસે ટ્રેક્ટર રેલીને મંજૂરી આપવાની સી જરૂર હતી ક્વેશ્ચન માર્ક. આવા લોકો ક્યારેય આગળ આવી શકતા નથી કે જીતી શકતા નથી. પેરા, જો ટ્રેક્ટર રેલીને મંજૂરી ના આપી હોત તો મોદીના કટ્ટર વિરોધીઓ એમ કહેત કે શાંતિપૂર્ણ રેલી કાઢવી એ બંધારણીય હક છીનવી લેવાની વાત છે ફૂલ સ્ટોપ. જ્યારે સંબંધિત કિસાન યુનિયનોના નેતા એ ખાતરી આપી અને રૂટ નિશ્ચિત થયા પછી મંજૂરી અપાતી હોય ત્યારે તેમાં સરકારનો વાંક ક્યાંથી આવે ક્વેશ્ચન માર્ક. પેરા, જો કે એ વાત પાયા વિનાની છે કે જે એમ કહે છે કે કિસાન આંદોલનને બદનામ કરવા સરકારે તોફાનો કરાવ્યા છે ફૂલ સ્ટોપ. અહીં મહત્ત્વની વાત એ છે કે લાલ કિલ્લા પર અને દિલ્હીના અન્ય સ્થળો પર તોફાનો પાછળનો એકમાત્ર એજન્ડા હતો કે કોઈપણ રીતે બહુમતી ધરાવતી લોકપ્રિય સરકારને ડામાડોળ કરવી. પેરા, વિરોધ પક્ષોને પોતાનું નસીબ ચમકાવવાની તક મળી છે એટલે તે કિસાનોને ઉશ્કેરી રહ્યા છે ફૂલ સ્ટોપ. લાલ કિલ્લા પરની ઘટનાની સખત ટીકા કરવાના બદલે વિરોધ પક્ષો તે વાતનો ઉલ્લેખ કરવા જ તૈયાર નથી ફૂલ સ્ટોપ. પંજાબના કિસાનો આગળ સરકાર ઝૂકતી નથી તેને લાભ વિપક્ષો ઉઠાવી રહ્યા છે ફૂલ સ્ટોપ. રાષ્ટ્રધ્વજના અપમાનનો પણ વિરોધ પક્ષો ઉલ્લેખ કરવા માંગતા નથી. પેરા, એ પણ હકીકત છે કે સરકારે તમામ યુનિયનો સાથે બેસીને ચર્ચા કરી છે ફૂલ સ્ટોપ. સરકારે કાયદા પડતા મૂકવાની વાત કરી તે અંગે કોઈ સરકારની પ્રશંસા નથી કરતું પણ પોતે કહે તેમ કરો તે માટે દબાણ કરે છે ફૂલ સ્ટોપ. સરકાર માટે મતદારોના એક વર્ગને નારાજ કરવાની વાત છે પરંતુ આંદોલનમાં ભાગ લઈ રહેલા કિસાનો પંજાબ કોમા હરિયાણાનો કેટલોક ભાગ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના છે ફૂલ સ્ટોપ. આ પ્રદેશોના કિસાનો મકાઈ અને ઘઉં પર MSP મેળવે છે. પેરા, આંદોલન પર નજર રાખનારા કહી શકે કે સરકારે સમાધાન માટેના અનેક પ્રયાસો કર્યા છે પણ કિસાનોએ જ નક્કી વલણ રાખ્યું છે ફૂલ સ્ટોપ. એપેક્સ કોર્ટે પણ દરમિયાનગીરી કરવાની વાત કરી હતી પણ કિસાનોએ ચર્ચામાં સમજતા જ નથી ફૂલ સ્ટોપ. પંજાબમાં કોંગ્રેસની સરકાર છે તે કિસાનોને ગેરમાર્ગે દોરે છે એમ કહી શકાય ફૂલ સ્ટોપ. હરિયાણાના કિસાનોને પણ કોંગ્રેસ ગેરમાર્ગે દોરે છે ફૂલ સ્ટોપ. જ્યારે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજનું અપમાન થયું ત્યારે તેની ટીકા કરતી ટ્વીટના બદલે રાહુલ અને પ્રિયંકાએ આંદોલનની જગ્યા નહીં છોડવા જણાવતી અને સમજાવતી ટ્વીટ કરી હતી ફૂલ સ્ટોપ. લાલ કિલ્લા પરની ઘટનાને વિપક્ષોએ એકી અવાજે વખોડવા જેવી હતી પરંતુ તે લોકો તો આંદોલન ચાલુ રહે તે પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહ્યા હતા. ઓવર.